એટલે હવે પછીનો વિડીયો એ પણ આ અંદાજિત આપણે જે એનું જે સ્થાન નક્કી કરવાનું છે એને લગતો છે, પણ આ જરા વિચિત્ર રીતે પૂછ્યો છે એટલે તમને બરોબર મગજમાં બેસી ગયું નહીં. એટલે એટલે આમાં જો એક જગ્યા ખાલી જગ્યા પૂરાની એટલે ચોગડો અને પછી ખાલી જગ્યા અને પછી 200 નાય એટલે 4000 અને 100 ની સંખ્યા કઈ છે આપણને આપી નથી, પણ એને તમારે એમ કે 5000 નું આપણે 1000 નામાં પેલું કરવાનું છે અંદાજ. એટલે આને જો આ સંખ્યાને આપણે 5000 અંદાજ કરવો હોય તો આ ખાલી જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન છે એમાં એમ કે કયો આંકડો મૂકીએ, કયા કયા આંકડા મૂકીએ તો આપણે એમ કહી શકીએ કે એનું 1000 ના પેલામાં 5000 થાય. જો આ જરા એટલે કીધું ને આ જરા અટપટું લાગે છે, પણ એટલે તમને ખ્યાલ આવે કે તમે જે જે નિયમ છે એ બરોબર તમને મગજમાં બેસી ગયો છે કે નહીં. આપણે એટલે આ 4000 ને 5000 વચ્ચેના બધે જ નંબર આવે એ બધા જ તમે થાય. એટલે જો આ નંબર લાઈન ઉપર એક 4000 એક છેડે છે અને બીજે 5000 છે, એટલે આપણે 4000 થી માંડીને આ બધા જ નંબર હોય એના પછી આપ જે બધા જ 99 હોય આ વચ્ચે જો 100 ના ખાના કર્યા છે, કારણ કે 1000 ના આપણે કરવાના 4000 થી માંડી 5000. હવે આ એટલે એના ઉપર જોઈએ અમે દોરતા જાવ ને પછી તમને ખબર પડે કે એના એટલે 5000 ની નજીક આવે એવા ક્યાં ક્યાં આંકડા મૂકો શકો, એક જ નહીં બધા. જો આપણે આ ચોગડા ને પછી ના નંબર 0 થી માંડીને 9 સુધી ગમે તે હોય બરોબર ને, એટલે આ રીતે તમે આ અડધાથી ડાબી બાજુ વધારે હોય તો થાય. એટલે જો આ બીજું એટલે તમે આ રીતે ખાલી બે બતાવ્યા કે તમે અડધાથી જમણી બાજુ ડાબી બાજુ હોય તો 4000 થાય, અને એટલે જેની નજીક હોય 4000 નજીક છે એટલે 4, એટલે આ બાજુના નંબર બધા હોય અડધાથી એટલે 100 ની લાઈનના જે બધા આંકડા છે એમાંથી 0 હોય શકે બરોબર ને, 4000 ની જોરો મૂકો તો આ 4000 ની નજીક થાય. જો 4100 ની લાઈન છે 4000 ને પછી 41 એટલે એટલે 4000 29 એ ક્યાંક તમે ક્યાં હોય એટલે એ 4000 ની નજીક થયો, એટલે એ આપણને જવાબ સાચો નથી, કારણ કે આપણે તો 5000 ની નજીક હોય એવા આંકડા જોઈએ છીએ, એટલે 0 આંકડો નહીં ચાલે. એટલે એ 4000 29 છે, 5000 થી બહુ જ દૂર છે એટલે 0 નહીં ચાલે. એટલે 10 ગમે તે આંકડા તમે ટ્રાય કરો પણ બધા કરવાને બદલે એટલે હવે આ બધામાંથી કયા 5 ની નજીક કયા કયા છે, જો આવે જો આ 4500 ની જે આ લાઈન છે એની જમણી બાજુના બધા જ આંકડા તમારે મૂકો તો એમ કે 5000 એનું અંદાજિત જવાબ થાય. એટલે જો 4500 એટલે વચ્ચે છે એનું વચ્ચેની લાઈન છે 4500 ની થાય બરોબર ને, કાપો એ કાપો એટલે એટલે યા 5 મૂકીએ એટલે તો તમારે 4500 એ જરા જમણી બાજુ થોડું થયું એટલા માટે એટલે 5 પણ ચાલે એટલે 5 એ ખાલી જગ્યા છે એમાં 5 મૂકો તો ચાલો, પણ જો ચોગડો મૂકો તો તો એ 4500 ની ડાબી બાજુ થાય એટલે તમે એ 4000 નજીક થાય એટલે એ નહીં થાય એટલે ચોગડો ના ચાલે એટલે 5 ચાલે બરોબર ને, એટલે આ ચોગડો મૂકીએ તો 4429 પણ એ 5000 ની નજીક ના થાય 4000 ની એટલે ચોગડો ના ચાલે એટલે એ 5 વર્ક
એટલે હવે નંબર લાઈન ની જરૂર નથી, એટલે પછી તો પાંચડો ચાલે, એટલે પછી ત્રગડો બગડો એકડો કઈ નહીં ચાલે, કારણ કે આપણે ખબર છે બધા જ એ બાજુ આવશે, એટલે એમાં લાઈન મૂકવાની જરૂર નથી. એટલે પાંચ અને પાંચ થી વધારે આપણે જે કીધું ને એ 5000 ની નજીક આવશે, એટલે એટલે પાંચ કરતા ગમે તે મોટો, એટલે આનો જવાબ શું થાય? પાંચડો થાય, પછી છગડો થાય, સાતડો થાય, આઠડો થાય અને નવડો થાય. એટલે જો આ ચાર આ ગમે તે પાંચ આંકડા તમે મૂકો ને તો આપણે આ જવાબ, એટલે આ પ્રશ્નાર્થ તમે જો પ્રશ્નાર્થ ચિહ્નમાં એના જવાબ આ પાંચ આંકડા જુદા હતા, ગમે તે મૂકો તો પણ જવાબ સાચો પડે. એટલે આ જરા એટલે કીધું ને તમને જરા ફેરવીને પ્રશ્ન પૂછ્યો, એટલે તમને આ નિયમ બરોબર મગજમાં બેસી ગયો કે નહીં કે પાંચ અથવા પાંચ થી વધારે આંકડો હોય તો એને ઉપરનો નંબર લેવાનો એમ.